ઓહો દોસ્તો, આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એટલે કે સરદાર પટેલ સાહેબની મૂર્તિના પગ. હવે તમે સમજી જાઓ કે જો પ્રતિમાના પગ જ આટલા મોટા હોય તો પ્રતિમા કેવી હશે. વિરાટ, વિશાળ અને વન્ડરફુલ, કંઈક તમે પણ આવું જ બોલશો જ્યારે તમે જોશો સ્ટેચ્યુ ઓફ યુનિટીને. નમસ્કાર દોસ્તો, ફરી એક વખત એક સરસ મજાનો વિડીયો લઈને હું આવી ગયો છું તમારા માટે. આજે આ વિડીયોમાં આપણે જઈશું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે અને જાણીશું કે ત્યાં કેટલો ખર્ચ થાય છે. સાથે જ આપણે નિહાળીશું ત્યાં રોજ રાત્રે થતો લેસર શો અને જોઈશું કે રાત્રિના સમયે કેવી સુંદર લાગે છે સરદાર સાહેબની આ વિશાળ પ્રતિમા. પણ દોસ્તો, વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને વિનંતી છે કે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવા સરસ મજાના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. 31 ઓક્ટોબર 2018 દિવસે પ્રધાનમંત્રી મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરી લોકો માટે આ જગ્યા ખુલ્લી મૂકી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં લાખો લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરી ચૂક્યા છે અને રોજ હજારો લોકો દેશ વિદેશમાંથી આ જગ્યાએ આવે છે. તો આ વિડીયોમાં હું તમને આ જગ્યાના દરેક સ્થળે ફેરવીશ અને જણાવીશ કે દરેક જગ્યાની ટિકિટ કેટલી છે અને ત્યાં પહોંચતા કેટલો સમય લાગે છે. જો નજીકના ભવિષ્યમાં તમે આ જગ્યાએ આવવા માગતા હો તો મારી તમને વિનંતી છે કે સરકારી બસમાં આવવાના બદલે તમે તમારું પ્રાઇવેટ વ્હીકલ લઈને જ અહીંયા આવજો, કારણ કે અહીંયા સરકારી બસની સુવિધા ખૂબ ઓછી છે. તમે ખૂબ હેરાન થઈ શકો છો. ટિકિટની જો વાત કરીએ તો 3 પ્રકારની ટિકિટ આ પ્રતિમાને નિહાળવા માટે રાખવામાં આવી છે. 150, 350 અને 1000 રૂપિયા. મારી તમને સલાહ છે કે 1000 વાળી ટિકિટ લેવાના બદલે 350 વાળી ટિકિટ લેશો તો પણ તમે દરેક જગ્યાએ ફરી શકશો. જો તમારી પાસે પ્રાઇવેટ વ્હીકલ નથી અને તમારે સરકારી બસમાં જ આવવું છે તો સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટથી ડાયરેક્ટ બસ છે. દોસ્તો, મેં પણ કાઉન્ટર પરથી 350 વાળી ટિકિટ લઈ લીધી છે. હવે આપણે અંદર જઈશું અને જોઈશું કે ત્યાં જોવાલાયક શું શું છે અને કેવું છે. આગળ જતા પહેલાં હું તમને આખી જગ્યા દેખાડી દઉં કે કેટલી વિશાળ અને વિરાટ છે આ જગ્યા. તમે જુઓ, ખૂબ જ સુંદર રીતે આ જગ્યાનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીંયાની ખાસિયત છે એકદમ સ્વચ્છતા. સરદાર સરોવરની એકદમ બાજુમાં નર્મદા નદીના કાંઠે બનાવવામાં આવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. અત્યારે નર્મદા નદીમાં થોડું કામકાજ ચાલી રહ્યું છે જેથી તેમાં પાણી નથી, પરંતુ જો તમે ચોમાસામાં આવશો તો આ નદી ભરપૂર હશે. જો તમે વૃદ્ધ છો અથવા ચાલવામાં અક્ષમ છો, ચાલીને થાકી જાઓ છો, તો ચિંતા ન કરતા, કારણ કે આ જગ્યાએ એસ્કેલેટરની સુવિધા પણ રાખવામાં આવી છે. હવે આપણે થોડું ચાલ્યા બાદ આવી પહોંચ્યા છીએ સરદાર સાહેબની મૂર્તિની એકદમ નજીક. એસ્કેલેટરમાં બેસીને આપણે એ જગ્યાએ પહોંચીશું જ્યાંથી આપણને ખૂબ જ નજીકથી આ પ્રતિમા નિહાળવા મળશે. આ એસ્કેલેટરમાં બેસીને લોકો ઉપરની તરફ પહોંચે છે. ત્યાં છે સરદાર સાહેબના પગ. ત્યાં પહોંચીને આપણે આસપાસના તમામ દ્રશ્યોને જોઈશું અને જાણીશું કે કેવું આહલાદક છે આ સ્થળ. તો ચાલો, આપણે થોડા ઉપર પહોંચી ગયા છીએ, હવે આપણે જોઈશું સરદાર સાહેબની આ મોટી પ્રતિમાને. આ જગ્યા એટલી વિશાળ છે કે લોકોને સમજાતું જ નથી કે મારે કઈ જગ્યાએ જવું અને કઈ રીતે જવું. એટલા માટે સરકારે અહીંયા એક સરસ મજાનું બોર્ડ લગાડ્યું છે જેમાં દરેક માહિતી આપવામાં આવી છે કે કઈ જગ્યા ક્યાં છે અને તમે કેવી રીતે ત્યાં પહોંચી શકો છો. તો તમે પણ આ બોર્ડને નિહાળો અને જુઓ કે અહીંયા શું શું લખવામાં આવ્યું છે. આખરે આપણે પહોંચી ગયા છીએ સરદાર સાહેબની પ્રતિમાની એકદમ નજીક. તમે જુઓ નજીકથી કેટલી મોટી લાગે છે આ પ્રતિમાને. આ પ્રતિમા છે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ.
સરદાર સાહેબની પ્રતિમાના પગની પાસે એક સરસ મજાની જગ્યા ડેવલપ કરવામાં આવી છે, જ્યાં લોકો શાંતિથી બેસે છે, આ મૂર્તિને નિહાળે છે અને તસવીરો ખેંચે છે। હવે હું તમને દેખાડીશ કે એકદમ નીચેથી સરદાર સાહેબની મૂર્તિ કેવી લાગે છે। તમે પણ ઘરે બેઠા આ મૂર્તિના દર્શન કરી લો। આ દ્રશ્યને જોઈને જ તમે વિચારી લેજો કે જો સરદાર સાહેબની મૂર્તિના પગ જ આટલા મોટા હોય તો આ મૂર્તિ કેટલી વિશાળ અને મોટી હશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા બાદ જ્યારે તમે નીચે નજર કરો છો તો તમને દેખાય છે નર્મદા નદીનું આ વ્યૂ। તમે જુઓ, હાલમાં પાણી ઓછું છે, પરંતુ કેટલી વિશાળ છે નર્મદા નદી। એક વખત ટિકિટ લીધા બાદ તમારે અંદર પહોંચ્યા બાદ કોઈ જગ્યાની ટિકિટ લેવાની નથી, મતલબ કે તમારે માત્ર એક જ ટિકિટ લેવાની છે। પછી તમે 150 વાળી લો, 320 વાળી લો કે 1000 વાળી લો। અહીંયા આવવા માંગતા લોકો એક વાત જરૂર નોંધી લે કે સોમવારે અહીંયા બિલકુલ ન આવે, કારણ કે સોમવારે પ્રવાસીઓ માટે આ જગ્યા બંધ રાખવામાં આવે છે, તે દિવસે સાફ સફાઈ થાય છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા બાદ હવે હું તમને લઈ જઈશ મ્યુઝિયમ જોવા માટે। આ ઉપરાંત મૂર્તિની બિલકુલ નીચે બનાવવામાં આવેલા એક ખાસ ભવનમાં પણ આપણે જઈશું। શું તમે માની શકો કે આ જગ્યા સરદાર સાહેબની પ્રતિમાની બિલકુલ નીચે બનાવવામાં આવી છે? ઉપર છે મૂર્તિ અને નીચે છે કંઈક આવો જ ભવ્ય હોલ, જ્યાં સરદાર સાહેબની મૂર્તિ અને અન્ય વસ્તુઓ રાખવામાં આવી છે। આ જગ્યા સેન્ટ્રલી એસી છે, જેથી ગરમીની બિલકુલ ચિંતા ન કરતા। અહીંયા પણ સરદાર સાહેબની મૂર્તિનો એક ભાગ લોકોને જોવા માટે રાખ્યો છે। હવે આપણે થોડા આગળ જઈશું અને જોઈશું કે આગળ શું છે, તો ચાલો આપણે જઈએ। તો અહીંયા એક સ્લાઇડ પર દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે। આપણે થોડા આગળ ચાલીશું તો ત્યાં અલગ અલગ પ્રકારની સ્લાઇડ છે, સરદાર સાહેબ સાથે જોડાયેલા ફોટોગ્રાફ્સ છે, અને સરદારે કેવી રીતે ભારતનું એકીકરણ કર્યું તેની લેખિતમાં જાણકારી પણ અહીંયા આપવામાં આવી છે। આ દ્રશ્યો જોઈને તમને એવું લાગ્યું હશે કે જાણે આપણે વિદેશમાં આવી ગયા છીએ। દોસ્તો, આપણે વિદેશમાં નથી, આપણે ભારતમાં જ છીએ અને ગુજરાતમાં જ છીએ, પરંતુ આ જગ્યા જ કંઈક એવી રીતે બનાવવામાં આવી છે જાણે વિદેશમાં હોઈએ। આનું સ્ટ્રક્ચર અને ડિઝાઇન જોઈને જ કોઈ પણ વ્યક્તિ કહી શકે કે આવી જગ્યા આખા ભારતમાં ક્યાંય પણ નથી। આ તસવીર છે એ દેશી રજવાડાઓના રાજવીની, જેના રજવાડાઓને સરદાર સાહેબે પોતાની કુનેહ અને બુદ્ધિ શક્તિથી ભારતમાં ભેળવી દીધા। એ દેશી રજવાડાઓની સંખ્યા હતી 565। તમે જુઓ, અહીંયા તેની તમામ વિગતો દર્શાવવામાં આવી છે। આ પણ એક ખૂબ જ સારી જગ્યા છે। આ મ્યુઝિયમમાં એક એવી તસવીર પણ રાખવામાં આવી છે જેમાં 1947 પહેલાંનું ભારત છે અને 1947 બાદનું ભારત છે। તમે જુઓ કે પહેલાં જ્યારે દેશી રજવાડાઓ દેશ પર રાજ કરતા હતા ત્યારે કંઈક આવો હતો ભારતનો નકશો, ત્યારે હતા 565 દેશી રજવાડા, અને હાલમાં જુઓ આ છે અત્યારનો ભારતનો નકશો। આ માત્ર ને માત્ર સરદાર સાહેબના કારણે જ શક્ય બન્યું છે। અહીંયા એક જગ્યાએ સરદાર સાહેબ સાથે જોડાયેલી એક ટૂંકી ફિલ્મ પણ દર્શાવવામાં આવે છે, જેને લોકો કંઈક આવી ખુરશી પર બેસીને આરામથી નિહાળે છે અને સરદારને જાણે છે। મ્યુઝિયમ અને અન્ય જગ્યા જોયા બાદ આપણે ફરીથી બહાર આવી ગયા છીએ। તો દોસ્તો, કંઈક આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આપણી સફર। ખૂબ જ સરસ અને સુંદર જગ્યા છે। મારી તમને વિનંતી છે કે વેકેશન ચાલી રહ્યું છે તો અહીંયા એક વખત જરૂર આવો। પ્રતિમા નિહાળ્યા બાદ જો તમે થાકી ગયા હો તો તમારા નાસ્તા અને જમવાની સારી સુવિધા પણ અહીંયા છે, પણ ખાવા પીવાની વસ્તુઓનો ભાવ અહીંયા થોડો વધારે છે। એટલે જો તમે અહીંયા આવવા માંગતા હો તો ઘરેથી જ જમવાનું લાવજો, અથવા અહીંયા આવો તો માત્ર નાસ્તો જ કરજો। જો જમવાનો વિચારશો તો તમને ખૂબ જ મોંઘું પડી શકે છે। દોસ્તો, હજુ આપણી સફર પૂરી નથી થઈ, કારણ કે હવે શરૂ થશે લેસર શો। જી હા, આ જગ્યા પર રોજ રાત્રે લેસર શો થાય છે। ચિંતા ન કરતા, આના માટે તમારે એક્સ્ટ્રા ટિકિટ નહીં લેવી પડે।
રોજ રાત્રે 7:30 વાગે અહીંયા લેસર શો થાય છે। મુસાફરો સપરિવાર મિત્રો સાથે એક જગ્યા પર બેસીને આ લેસર શો નિહાળે છે। મારી તમને વધુ એક વિનંતી છે કે જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે આવતા હો તો આ લેસર શો પણ અવશ્ય જોજો, કારણ કે આ જીવનભરનું એક મોટું સંભારણું થઈ પડશે। તમારા પરિવારજનો અને બાળકો ખૂબ જ ખુશ થઈ જશે। આ જગ્યાએ ફરવા માટે એક વ્યક્તિના ખર્ચની જો વાત કરીએ તો 1500 રૂપિયાથી લઈ અને 3000 રૂપિયા સુધીમાં તમે આ જગ્યા આસાનીથી જોઈ શકો છો, જમી શકો છો અને ઘરે પરત ફરી શકો છો। દોસ્તો, આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ। આશા છે કે આ વિડીયો તમને પસંદ પડ્યો હશે। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। નમસ્કાર।